ठीक है स्टूडेंट केम छो बधाने सारू डायड विद्यार्थीओ नाना नाना मित्रों आपणे नीट अने जेईई नी अंदर 11 साइंस ना ऑर्गेनिक संघटकता शुरू करी हतु एमा आपणे टॉटोमेरिज्म लास्ट लेक्चर में जोयुं अंदरथी स्टार्ट करेलुं छे हवे आजे आपणे मेटामेरिज्म शीखवानुं छे तो आपणे खबर छे संघटकता कार्बनिकमां होय छे એટલે સંકીર્ણ સંયોજનમાં હોય છે આપણે કાર્બનિક સંયોજનમાં બંધારણીય સંઘટકતાની અંદર ટોટોમેરિઝમ જોયું આજે આપણે મેટામેરિઝમ વિશે ભણવાનું છે હવે નીટ અને જેઈઈમાં પૂછાતા ક્વેશ્ચન માટે આપણે ડિટેલમાં જે બુકમાં બહુ જ શોર્ટમાં આપેલું છે હવે મેટામેરિઝમ બંધારણીય સંઘટકતાનો એક પ્રકાર છે તો પેલું સંયોજનો કે જેમાં કે જેના અણુસૂત્ર સમાન હોય તેમજ ક્રિયાશીલ સમૂહ સમાન હોય પરંતુ જે તે ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા કાર્બન એટલે કે આલ્કાઇલ સમૂહ કાર્બન પરમાણુઓ મતલબ કે આલ્કાઇલ સમૂહ બંને બાજુએ જુદા જુદા હોય છે તો તે સંયોજનોને મેટામર્સ કહે છે અને આ ઘટનાને મેટામેરિઝમ કહે છે સામાન્ય રીતે મેટામેરિઝમ સામાન્ય રીતે મેટામેરિઝમ સમાન ધર્મી શ્રેણીના સભ્ય સભ્યોમાં જોવા મળે છે આ એની વ્યાખ્યા છે આની કન્ડિશન્સ છે એમાં આપણે વાત કરીએ મેટામર્સ હોય તેના ભૌતિક ગુણધર્મ જુદા હોય યાદ રાખજો હવે અહીંથી આપણે નીટ અને જેડબલ સ્ટાર્ટ થઈ છે આ તો વ્યાખ્યા ડેફિનેશન બુકમાં છે મેટામર્સ ના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે હવે ભૌતિક એટલે કયા ગલન બિંદુ ભૌતિક ગુણધર્મ લખું ગલન બિંદુ ઉત્કલન બિંદુ દ્રાવ્યતા ઘનતા પૃષ્ઠતાણ બાષ્પદબાણ આ બધા એના ભૌતિક ગુણધર્મ કહેવાય છે પરંતુ તેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે એટલે મેટામર્સ હોય એટલે સંયોજન કે જેના રાસાયણિક ગુણધર્મ સમાન એક સમાન પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરે છે તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલા માટે થોડો બે એકાદ અડધી મિનિટ માટે હું રાખું છું હવે આપણે વાત કરીશું મેટામર્સ કેમાં જોવા મળશે આ છે એની કન્ડિશન હવે આપણે એના થોડા એક્ઝામ્પલ લેશું તો ઇથર થી શરૂઆત કરી ઇથર મેટામર્સ કેમાં જોવા મળશે તો આપણે ઇથર થી શરૂઆત કરીએ મેટામેરિઝમ ઇથરમાં જોવા મળશે
a question comes C4H10O ના મેટામર્સ કેટલા થાય આપણ પૂછી શકે તો અહીં ચાર કાર્બન છે અને એક ઓક્સિજન લીથર દેખાય છે ધારો કે બે સાઇડ બે બે કાર્બન આવી જાય તો કાર્બન ચાર થઈ ગયા ગમ હાઇડ્રોજન 10 ઓક્સિજન 1 આ છે ઇથોક્સિઇથેન આ એનું આઈયુપીએસસી નામ પછી એનું કોમન સામાન્ય નામ થાય તો કે ડાઇઇથાઇલ ઇથર હવે ધારો કે એક સાઇડ એક કાર્બન છે અને એક સાઇડ ત્રણ કાર્બન છે તો એમાં કાર્બનની સંખ્યા તો ચાર જ છે એટલે સમાન ધર્મી શ્રેણીનું સભ્ય થઈ ગયું હવે આનું નામ શું થાય નાનો ભાગ હોય આલ્કાઇલ એમાં આલ્કોક્સી લાગે એટલે મિથોક્સી પ્રોપેન થશે અથવા વન લે તો વન મિથોક્સી પ્રોપેન કહેવાય આ શાખા લઈ લે છે એનું સામાન્ય નામ લે આનો આયુપીએસસી માં સામાન્ય નામ થાય આ એમ છે અને આ પી છે તો પી વાળું પેલા નોર્મલ પ્રોપાઇલ મિથાઇલ ઇથાઇલ નોર્મલ પ્રોપાઇલ મિથાઇલ ઇથર થશે તો બે માં કાર્બન 4 હાઇડ્રોજન 5 ને 2 7 ને 3 10 અણુસૂત્ર સરખા ક્રિયાશીલ સમૂહ સરખા આ બાજુ એ બે કાર્બન વાળી શૃંખલા આ બાજુ એ બે આ બાજુ એક કાર્બન વાળી આ બાજુ એ ત્રણ કાર્બન વાળી બસ ક્રિયાશીલ સમૂહ સરખા હોય અણુસૂત્ર સરખા હોય બંને બાજુએ રહેલા આલ્કાઇલ ભાગ છે જુદા જુદા હોય છે આવું થાયો ઇથરમાં થશે આ ઇથરનું ઉદાહરણ અહીં આવું જ થાયો ઇથરમાં જોવા મળશે એટલે પહેલું યાદ રાખજો કે માં જોવા મળે ઇથરમાં હવે થાયો ઇથર CH3 CH2S CH2 CH3 આ થશે ડાઇઇથાઇલ થાયો ઇથર ઓ હોત તો ઇથર અહીંયા એસ છે એટલે થાયો ઇથર હવે ધારો કે એક બાજુએ મિથાઇલ છે અને એક બાજુએ પ્રોપાઇલ છે તો આનું નામ થશે નોર્મલ પ્રોપાઇલ મિથાઇલ ઇથરની જગ્યાએ થાયો ઇથર શબ્દ લખવા અન્ડરસ્ટુડ હવે અહીંયા આગળ કાર્બનની સંખ્યા કેટલી 4 ચેક કરો 1 2 3 4 હાઇડ્રોજન ગણીએ 3 ને 3 6 ને 2 8 ને 2 10 અને એક સલ્ફર તો બે માં સમૂહ સમાન છે અણુસૂત્ર સમાન છે આ બાજુ એ ઇથાઇલ ઇથાઇલ છે અહીં શૃંખલા બદલી ગઈ એક બાજુ મિથાઇલ એક બાજુ પ્રોપાઇલ છે પછી વાત કરીએ આપણે દ્વિતીય એમાઇન ની વાત કરીશું તો દ્વિતીય એમાઇન ની અંદર આવી સંગઠકતા જોવા મળે છે હા દ્વિતીય એમાઇન માં જોવા મળશે અને ઇથર આવ્યું યાદ રાખજો પછી લખતો જાઉં છું થાયો ઇથર હવે આપણે દ્વિતીય એમાઇન સેકન્ડરી એમાઇન માં જોવા મળશે પ્રાઇમરી એમાઇન માં નહીં દ્વિતીય એમાઇન સેકન્ડરી મતલબ NH સમૂહ હોવો જોઈએ હવે અહીંયા પણ એટલે ધારો કે બે બાજુ ઇથાઇલ સમૂહ છે તો આ છે ડાઇઇથાઇલ એમાઇન હવે ધારો કે એક બાજુએ એક કાર્બન છે અને એક બાજુએ ત્રણ છે આખો વિડિયો જોજો અઘરા અઘરા એક્ઝામ્પલ આપીશ અથવા ચલે મૂકવાનું કાંઈ આ છે પ્રોપાઇલ નોર્મલ પ્રોપાઇલ મિથાઇલ એમાઇન નોર્મલ પ્રોપાઇલ મિથાઇલ એમાઇન અહીં કાર્બન 4 છે હાઇડ્રોજન 5 ને 5 10 ને 11 છે અને એક નાઇટ્રોજન અહીંયા 1 2 3 4 કાર્બન 3 ને 2 5 ને 2 7 ને 3 10 ને 11 અને એમ
અણુસૂત્ર સમાન થઈ ગયા, ક્રિયાશીલ સમૂહ સમાન છે, પણ ક્રિયાશીલ સમૂહની બંને બાજુ રહેલા આલ્કાઇલ શૃંખલાઓ જુદી જુદી છે, એટલે એકબીજાના મેટામર્સ કહેવા. કોઈ છોકરાએ પૂછ્યું મને, સાહેબ ટર્સરી તૃતીય એમાઇન હોય તો જોવા મળશે? હા આપણી બુકમાં નથી આવ્યું, પણ તૃતીય એમાઇન હોય તો પણ એની અંદર બરાબર, એટલે સેકન્ડરી એમાઇનમાં તો થાય જ છે, તૃતીય એમાઇનની અંદર પણ આવી મેટામેરિઝમ સંઘટકતા જોવા મળશે. જેમ કે CH3N, CH3, CH2, CH3 લઈ લો, તો અહીંયા આગળ શું થાય? NN ડાયમિથાઇલ પ્રોપેન 1 એમાઇન થશે. અહીં કાર્બન ગણો 5 છે, હાઇડ્રોજન 3 ને 2, 5 ને 2, 7 ને 3, 10 ને 13 છે, અને 1 નાઇટ્રોજન. આનું સૂત્ર. હવે ધારો કે બે સાઈડ બે બે કાર્બન લઈ લો અને 1 મિથાઇલ લઈ લો, થઈ ગયું. અહીંયા 2 મિથાઇલ અને 1 પ્રોપાઇલ હતું, અહીં 2 ઇથાઇલ અને 1 મિથાઇલ છે, તો આ કહેવાયું છે એટલે એકબીજાના મેટામર્સ થશે જ. મેટામર્સ કાર્બન 5, 3 ને 3, 6 ને 3, 9, 13, અને 1 નાઇટ્રોજન. ચેક કરો, અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ સમાન, એની ઉપર આલ્કાઇલ શૃંખલાઓ અલગ અલગ, એટલે મેટામેરિઝમ દર્શાવે છે. હવે આપણે એમાઇડ લેશું. એમાઇડ, એમાઇડ શું છે? CONH સમૂહને એમાઇડ કહેવાય, જે પ્રોટીનના બંધારણમાં અગત્યનો ઘટક છે. એમાઇડની અંદર પણ આવી સંઘટકતા જોવા મળે છે. તો CH3CH2CO NH અને CH2CH3 લો. હજી એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે CH3CH2CH2CO NH અને CH3 લઈએ, તો આ બાજુ ઇથાઇલ સમૂહ છે. હવે આ કાર્બન સળંગ ગણાય, સમજવા માટે કીધો કે આ CONH સમૂહ છે, એની બે બાજુ ઇથાઇલ ઇથાઇલ સમૂહ છે. અહીંયા CONH ની આ બાજુ મિથાઇલ છે, આ બાજુ પ્રોપાઇલ છે. બેના અણુસૂત્ર જો, કાર્બન 5, 3 ને 2, 5, 6, 8 ને 3, 11, 1 નાઇટ્રોજન, 1 ઓક્સિજન, 1 2 3 4 5 કાર્બન, 3 ને 2, 5 ને 2, 7, 8 ને 3, 11, 1 નાઇટ્રોજન, 1 ઓક્સિજન. અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ સમાન, એટલે એમાઇડ ની અંદર પણ જોવા મળે. હવે નામ શું આનું? હા, આ CONH, NH પછીનો ભાગ અલગ લખાય, એટલે ઇથાઇલ છે. અને 1 2 3 આ કાર્બન સળંગ છે, એમાં પ્રોપેનેમાઇડ, ઇથાઇલ પ્રોપેનેમાઇડ. અહીંયા CONH પહેલા નહીં, પછીનો અલગ. આ સળંગ કાર્બન આ 4 છે, આલોક કાર્બન ગણાય, એટલે એન મિથાઇલ. આ એન ઇથાઇલ, આ એન મિથાઇલ, નાઇટ્રોજન ઉપર ઇથાઇલ, એન ઇથાઇલ, એન મિથાઇલ અને બ્યુટેનેમાઇડ થશે. તેની અંદર પણ આવી સંઘટકતા જોવા મળે છે. એમાઇડ ની અંદર મેટામેરિઝમ જોવા મળે છે. હવે આપણે કેટલાક એના વિશિષ્ટ ઉદાહરણ લઈએ, એમાં તમે જાતે ચેક કરજો, બોર્ડ ઉપર લખીશ, સંઘટકતા જોવા મળે છે કે નહીં. તો 1 by 1 MeO અને Me, પછી Me, Me એટલે મિથાઇલ, O અને Me. વિચારો આ કયો સમૂહ છે? ઇથર. આ CH2CH3, CH2CH3, આ CH3O, CH2CH2CH3
अवरफक करवानो। कार्बन गणो एक बे तीन चार, एक बे तीन चार, हाइड्रोजन दस अने ऑक्सीजन एक, એટલે આમાં જોવા મળશે આ બાજુ ઇથાઇલ, આ બાજુ ઇથાઇલ, આ બાજુ મિથાઇલ, આ બાજુ પ્રોપાઇલ, એટલે જોવા મળશે। પછી આની વાત કરીએ એમઈ ઓ એમઈ, અહીંયા એમઈ ઓ, અહીંયા એમઈ અને એમઈ, તો પણ જોવા મળશે। કઈ રીતે? આ ઇથર સમૂહ છે, આ બાજુ મિથાઇલ, આ ઇથાઇલ, આ બાજુ ઇથાઇલ, એટલે સી ફોર એચ ટેન ઓ થયું। અહીંયા આગળ સી એચ થ્રી હોય, અહીંયા સી એચ થ્રી હોય, આ સી એચ થ્રી અને સી એચ, ત્રણ ને ત્રણ, છ ને ત્રણ, નવ ને દસ, ઓક્સિજન એક, અણુસૂત્ર સમાન। આ ઓક્સિજનની બે બાજુ ઇથાઇલ સમૂહ છે, અહીંયા મિથાઇલ છે ને અહીંયા આઈસો પ્રોપાઇલ સમ છે, એટલે સમઘટકતા રચે છે। કઈ કહેવાય? મેટામેરિઝમ સમઘટકતા રચે છે। પછી આ બે વચ્ચે વાત કરીએ તો CH3O હાઇડ્રોજન દસ છે, ઓક્સિજન એક છે, એટલે આ આની સાથે મેટામર્સ છે। હવે આપણે એસ્ટર ની વાત કરીએ, એસ્ટરમાં મેટામર્સ જોવા મળે છે કે નહીં? તો હા, એસ્ટર ની અંદર પણ મેટામેરિઝમ જોવા મળશે। એસ્ટર, આપણે એસ્ટર લઈએ એટલે કે સી ડબલ ઓ, મતલબ એસ્ટર, આ બાજુ મિથાઇલ હોય, આ સી ડબલ ઓ અને એમ ઈ, હવે આ બાજુ મિથાઇલ હોય, અહીં સી ડબલ ઓ ઓ અને અહીંયા એમ ઈ લઈએ, દેખાય છે ને બધા છોકરાઓને? તો આને આપણે સી એચ થ્રી સી ડબલ ઓ સી એચ ટુ સી એચ થ્રી, આ ભાગ આપણો એસ્ટર છે, એની આ સાઈડ ઇથાઇલ સમૂહ છે, આ બાજુ મિથાઇલ છે, એટલે સેમ આટલો ભાગ એસ્ટર છે। હવે આ બાજુ ઇથાઇલ ને આ બાજુ મિથાઇલ છે, તો તરત જ પ્રશ્ન રહે સાહેબ કે સાહેબ આ તો સરખા સરખા જ છે, આ બાજુ ઇથાઇલ મિથાઇલ, આ બાજુ ઇથાઇલ મિથાઇલ, નહીં, અહીંયા મિથાઇલ કાર્બન સાથે છે, અહીંયા ઇથાઇલ ઓક્સિજન સાથે છે, એટલે મેટામર્સ થશે, એટલે આનું નામ છે મિથાઇલ પ્રોપેનોઇટ, જ્યારે આનું નામ છે ઇથાઇલ ઇથેનોઇટ, એ બે સરખા સંયોજન નથી। હવે બે માં કાર્બન ગણિલીઓ ચાર છે, ત્રણ ને ત્રણ, છ ને બે, આઠ હાઇડ્રોજન છે અને બે ઓક્સિજન છે, એટલે સી ફોર એચ એચ ઓ ટુ છે। આવું પૂછાય C4H8O2 ના મેટામર્સ જણાવો। પછી આપણે વાત કરીએ આગળ HCOOCH2CH3, એની બદલે ધારો કે અહીંયા H લઈએ અને બાકીના ત્રણેય કાર્બન અહીંયા લઈ લો, તો એ ચાલે કે નહીં? આ ઇથાઇલ ઇથેનોઇટ છે, જ્યારે આ પ્રોપાઇલ એક બે ત્રણ અને ચાર, આ બાજુ હાઇડ્રોજન છે નથી, તોય થશે, આ થશે ગણ, આ બાજુ હાઇડ્રોજન, આ બાજુ, કારણ કે આ સી ડબલ ઓ પછી બે કાર્બન,
एसिड डबलो पछी 3 થઈ ગયા અણુ સૂત્ર તો સરખું જ છે ને C4H8O2 છે માટે કેવા તો નામ થશે પ્રોપાઇલ આ ભાગ પ્રોપાઇલ અને એક કાર્બન એટલે મિથેનોઇટ પ્રોપાઇલ મિથેનોઇટ અને સાથે સંગઠક થશે હવે આની સાથે આ રીતે પણ થાય અહીંયા CH CH3 અને CH3 હોય તો તોય થશે આ બાજુ બે કાર્બન છે C ડબલ ઓ પછી અહીં 3 છે પણ આ 3 વાળું છે એ આઇસોપ્રોપાઇલ છે એટલે નોર્મલ પ્રોપાઇલની બદલે આઇસોપ્રોપાઇલ મિથેનોઇટ થશે આ પણ આનો મેટામર્સ થશે એટલે એસ્ટરમાં પણ બરાબર મેટામેરિઝમ જોવા મળે છે હવે પછી આપણે આગળ વાત કરીએ કીટોન કીટોન ની વાત કરીશું કીટોન માં મેટામેરિઝમ જોવા મળશે કીટોન यानी के CO समूह છે તો એની અંદર મેટામેરિઝમ જોવા મળશે હા CH3 CH2 CO CH2 CH3 આ નામ બધાને ખબર જ છે 1 2 3 4 5 પેન્ટેન 3 ઓન છે આ છે પેન્ટેન 3 ઓન હવે અહીંયા આગળ CH3CO CH2 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 CH3 લઈએ તો આ પેન્ટેન સોરી CH3 લઈએ તો અહીંયા લઘુત્તમ ક્રમના નિયમ મુજબ અહીંથી ક્રમ ચોથો પણ અહીંથી બીજો લખાય તો આ પેન્ટેન 2 ઓન છે સમજાઈ ગયું તો અહીંયા તમે જો બંને સંગઠકતા છે અહીંયા અણુ સૂત્ર C5H10 અને O છે C5H10O છે અહીંયા કાર્બોનિલ સમૂહનું સ્થાન ત્રીજું છે અહીંયા બીજું છે અને અહીંયા કાર્બોનિલ સમૂહની બે બાજુ ઇથાઇલ સમૂહ છે અહીંયા બંને બાજુ જુદા જુદા સમૂહ છે આ બાજુ બે કાર્બન આ બાજુ એક આ બાજુ ત્રણ અણુ સૂત્ર સરખું થવું જોઈએ ક્રિયાશીલ સમૂહ સમાન હોવા જોઈએ અને એની બાજુ રહેલા કાર્બનની ગોઠવણી કે કાર્બનની સંખ્યા જુદી જુદી હોય તો અહીંયા મેટામેરિઝમ તો છે પણ સ્થાન પણ છે આનું સ્થાન બીજું છે અહીંયા ત્રીજું છે અને બીજું એટલે સ્થાન અને મેટામેરિઝમ એવી બંને સમઘટકતા જોવા મળે છે સ્થાન અને મેટામેરિઝમ બંને પ્રકારની સંગઠકતા જોવા મળે છે હવે આપણે હજી એક ઉદાહરણ લઈએ મિથાઇલ લઈએ અહીં કીટોન એમ ઈ એટલે ખબર છે મિથાઇલ મિથાઇલ પછી મિથાઇલ CO CH2 CH2 અને મિથાઇલ થાય છે આ બાજુ એક કાર્બન છે આપણે દોરીએ તો CH3CO આ બાજુ મિથાઇલ સમૂહ છે આ બાજુ આઇસોપ્રોપાઇલ છે ત્યારે આ બાજુ મિથાઇલ છે અને આ બાજુ ખાલી પ્રોપાઇલ છે તો એ થશે હા એક સાઈડ સમાન સમૂહ હોય અને બીજી સાઈડ બદલાઈ જતા હોય ગોઠવણ તો મિથાઇલ આઇસોપ્રોપાઇલ કીટ આઇસોપ્રોપાઇલ મિથાઇલ કીટોન છે આ છે પ્રોપાઇલ મિથાઇલ કીટોન છે તો પણ આ બંને મેટામર્સ કહેવામાં આવે છે હવે મેટામર્સ ને ઘણીવાર સ્થાન સંગઠક તરીકે લઈ શકાય છે આપણે જોઈ ગયા
મેટામર્સને ઘણી વખત સ્થાન સંઘટક હોય છે, જે આપણે જોયું. હવે આપણે કેટલાક વિશિષ્ટ કિસ્સાની વાત કરીએ. તો ઓર્થોમેથાઇલ એનિસોલ. હવે આ ઓક્સિજનની આ બાજુ મિથાઇલ સમૂહ છે, આ બાજુએ મિથાઇલ, આ બાજુએ 2-મિથાઇલ ફિનોલ સમૂહ છે. હવે જો બદલાવું છું, ધારો કે તે અહીંયા આવી જાય, આ બાજુ ફિનાઇલ અને આ બાજુ એટલે ઇથરની બંને બાજુએ હાઇડ્રોકાર્બન ભાગ ચેન્જ થઈ ગયા. હવે આની ગણતરી કરો ને તો કાર્બન 6, 7 અને 8 છે. 1, 2, 3, 4, 5, 6 આ 7 અને 8 છે. અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા ના હોય, અહીંયા ના હોય, અહીંયા CH3 છે એટલે ના હોય. 1, 2, 3, 4 4 ને 3, 7 ને 3, 10 વ્યવસ્થિત બતાવું. અહીંયા આગળ આ CH3 છે, આ CH, 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 આ C ઉપર O અને CH3 છે, અહીંયા C છે. તો કાર્બન 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. હાઇડ્રોજન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 છે. એક ઓક્સિજન છે, તો અહીંયા પણ સેમ 1, 2, 3, 4 6 કાર્બન 7 અને 8 હાઇડ્રોજન, 5 ને 3, 8 ને 2, 10 ઓક્સિજન 1. આવી ગણતરી કરવી પડે. તો અહીંયા પણ એટલે કે 2-મિથાઇલ એનિસોલ અને ઇથોક્સિબેન્ઝીન એ બંને એકબીજાના મેટામર્સ ગણવામાં આવે છે. હવે બેના રાસાયણિક ગુણધર્મ ભલે સરખા હોય ઇથર ઇથરના, તેના ભૌતિક ગુણધર્મ સરખા હોતા નથી. એટલે આપણે આજે શું શીખ્યા છોકરાઓ, મેટામેરિઝમમાં ઇથર, થાયો ઇથર, લિથિયગેમાઇન, એમાઇડ, એસ્ટર અને કીટોન જેવા સંયોજનની અંદર આવી મેટામેરિઝમ ઘટના જોવા મળે છે. આશા રાખું છું બધાને સમજાઈ ગયું હશે. ફરી પાછા મળીશું અને સબસ્ક્રાઇબ કરજો, મજા આવી હોય તો લાઈક કરજો. બાય.